જૈન મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સૈયારી યુટ્યુબ ચેનલ નોલેજ સારથી એકેડેમી ખાતે તો આજે આપણે જે ગુજરાતીમાં ઓગણીસમું પ્રકરણ છે ઓગણીસમો પાઠ છે ઈશ્વર સર્વવ્યાપી તો એ પાઠની અંદરથી બોર્ડની એક્ઝામની અંદર કેટલાક આઈએમપી પ્રશ્નો જે છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો લાઇક કરજો અને આ ચેનલના તમામ વિડીયો જો તમે જોવા માગતા હો તો ચેનલના નામ ઉપર ક્લિક કરી અને પ્લેલિસ્ટ ઓપન થશે અને પ્લેલિસ્ટમાં દરેક વિડીયો સબ્જેક્ટ વાઇઝ આઈએમપી આઈએમપી આપેલા છે તો એ તમે જોઈ લેજો અને જો એ પણ પસંદ આવે તો તમારા મિત્રો સુધી શેર કરી અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરાવવા વિનંતી તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો ઈશ્વર સર્વવ્યાપી માર્ચ બે હજાર ઓગણીસ માટે આઈએમપી પ્રશ્નો તો સૌથી પહેલાં નીચેના પ્રશ્નોનો હેતુલક્ષી ઉત્તર આપો એટલે કે માગ્યા પ્રમાણે ઉત્તર લખો એક માર્ક્સની અંદર પહેલો પ્રશ્ન છે ઈશ્વર સર્વવ્યાપી કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો કે ઈશ્વર સર્વવ્યાપી આ સાહિત્ય પ્રકાર શું છે આનો તો કે ચિંતનાત્મક નિબંધ છે આ ત્યાર પછી બીજો પ્રશ્ન ઈશ્વર સર્વવ્યાપી કૃતિના લેખકનું નામ જણાવો તો કે આના લેખક કોણ છે તો કે આનંદશંકર ધ્રુવ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ઈશ્વર સર્વવ્યાપી કૃતિ શેમાંથી લેવામાં આવી છે તો કે હિન્દુ ધર્મની બાળપોથી એમાંથી લેવામાં આવેલી છે અને ચોથો પ્રશ્ન આનંદ શંકર ધ્રુવ કઈ યુનિવર્સિટીમાં ફરી વાર તો કે ઈશ્વર સર્વવ્યાપી કૃતિનો સાહિત્ય પ્રકાર તો કે ચિંતનાત્મક નિબંધ ઈશ્વર સર્વવ્યાપી કૃતિના લેખક તો કે આનંદ શંકર ધ્રુવ શેમાંથી લેવામાં આવી છે હિન્દુ ધર્મની બાળપોથી અને આનંદ શંકર ધ્રુવ કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ પદે હતા તો કે બનારસ હિન્દુ યુનિવર્સિટી ત્યાર પછી એક એક વાક્યની અંદર ઉત્તર લખો આનો પણ એક માર્ક્સ હોય છે તો જોઈએ પહેલો પ્રશ્ન પરમેશ્વર ક્યાં વસે છે તો કે પરમેશ્વર જે છે એ સર્વ પદાર્થોમાં વસે છે ત્યાર પછી બીજો પ્રશ્ન ઉદાલકે સ્વ ઉદાલકે કે શ્વેતકેતુને ગુરુને ઘેર દુષ દૂર ભણવા શા માટે મોકલ્યો કે ઉદાલતે જે છે એ શ્વેતકેતુને કુળની પરંપરા હોવાથી પુત્ર શ્વેતકેતુને ગુરુના ઘેરે ભણવા મોકલ્યો હતો ત્રીજો પ્રશ્ન પરમેશ્વરના જ્ઞાનથી શું મેળવી શકાય અથવા તો કેળવી શકાય તો કે પરમેશ્વરના જ્ઞાનથી નમ્રતા છે એ કેળવી શકાય પ્રશ્ન નંબર ચાર ઈશ્વર કયા સ્વરૂપમાં જોવા મળે છે તો કે ઈશ્વર પૃથ્વી જળ તેજ વાયુ સૂર્ય ચંદ્ર તારા પશુપંખી મનુષ્ય આ બધા સ્વરૂપોમાં જોવા મળે છે પાંચમો પ્રશ્ન આત્મા અને પરમાત્મા વર્ષે ભેદ છે તો આત્મા અને પરમાત્મા એ બંને એક જ છે કેમ કે આત્મા એ પરમાત્માનો અંશ છે અને પરમાત્મા વિભુ છે સર્વોપરી અને વ્યાપક છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થીઓ વિદ્યાર્થીમાં કયા કયા ગુણોનો અવિર્ભાવ થાય છે તો કે વિદ્યાર્થીમાં જ્ઞાન વિદવતા ઠરેલતા વિનમ્રતા નિરભિમાનિપણું વગેરે ગુણોનો આવિર્ભાવ થાય છે ત્યાર પછી બે ત્રણ વાક્યની અંદર ઉત્તર લખો બે માર્ક્સની અંદર પૂછાતા પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ તો પહેલો નિર્ણય બીજો પ્રશ્ન વિદ્યા મેળવ્યા પહેલાં અને પછી શ્વેતકેતુના સ્વભાવમાં શો તફાવત રહેલો છે તો કે શ્વેતકેતુને આઠમે વર્ષે યજ્ઞોપવિત લીધી હતી એટલે કે શિક્ષણ લીધું હતું તેથી તેણે કુળના રિવાજ પ્રમાણે યજ્ઞોપવિત લીધા પછી ગુરુના ઘેર વિદ્યા ભણવાની હતી પરંતુ તે બાર વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ત્યાં ભણવા ગયો ન હતો તેને છે ભણવું એ ગમતું ના હતું તે તોફાની અને નિરાભિમાની હતો વિદ્યા મેળવ્યા પછી શ્વેતકેતુ સાવ બદલાઈ ગયો તે વિદ્વાન અને ઠરેલો થયો હતો જો કે પરિપક્વ થવા છતાં તેને અક્કલ અને અભિમાની થઈ ગયો હતો તે અક્કડ અને અભિમાની થઈ ગયો હતો ફરીવાર વિદ્યા મેળવ્યા પહેલા અને પછી શ્વેતકેતુના સ્વભાવમાં શો તફાવત રહેલો છે શ્વેતકેતુ આઠ વર્ષે યજ્ઞપવિત લીધી કુળની પરંપરા પ્રમાણે એ ગુરુના ઘેર વિદ્યા ભણવા ગયો બાર વર્ષે એને એડમિશન લીધું સ્કૂલમાં અને ગુરુને ત્યાં ભણવા ગયો નહોતો તેથી ભણવું ગમતું નહીં તે તોફાની અને નિરીભીમાની હતો વિદ્યા મેળવ્યા પછી શ્વેતકેતુ સાવ બદલાઈ જાય છે અને એ વિદ્વાન અને ઠેરેરો થઈ જાય છે કે પરિપક્વ થતાં એનામાં શું આવે છે તો કે તો અક્કડ અને અભિમાનની વૃત્તિ થઈ જાય છે આ બીજો પ્રશ્ન ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેતકેતુમાં શા ફેરફાર થયા પ્રશ્ન ફરીવાર ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેતકેતુમાં શા સા બદલાવ થયા તો કે પિતા ઉદાલકના કહેવાથી શ્વેતકેતુ બાર વર્ષ સુધી ગુરુને ઘેર રહ્યો કેટલા વર્ષ સુધી તો કે બાર વર્ષ સુધી અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યો વિદ્યા મેળવ્યા પછી તે વિદ્વાન અને હોશિયાર થઈ ગયો એનામાં કેટલાક ફેરફારો દેખાયા પણ તે અભિમાની અને થઈ ગયો હતો એ ઘણું ભણ્યો એની બુદ્ધિ બહુ કેળવાઈ હતી પણ તેને આટલી બધી વિદ્યા ભણ્યાનું અભિમાન તેના વર્તનમાં દેખાતું હતું પ્રશ્ન નંબર ચાર ઉદાલકે શ્વેતકેતુને શો પ્રશ્ન કર્યો તેમણે શો ઉત્તર આપ્યો ઉદાલકે શ્વેતકેતુને પ્રશ્ન કર્યો હતો કે તે તારા ગુરુને કદી પૂછ્યું હતું કે ગુરુજી એવો કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય કયો પ્રશ્ન પૂછ્યો તો કે એવો કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વ પદાર્થની જાણ થઈ જાય ત્યારે શ્વેતકેતુએ શ્રી પિતાજીને ઉત્તર આપ્યો કે પિતાજી એકને જાણવાથી તે વળી બધું જ્ઞાન થઈ જાય એ કઈ રીતે થઈ જાય જવાબ ફરી વાર જોઈએ કે ઉદાલકે શ્વેતકેતને શો પ્રશ્ન કર્યો ઉદાલક કોણ હતા તો કે શ્વેતકેતુના પિતા હતા તેમણે શો ઉત્તર આપ્યું તો કે સૌથી પહેલા પ્રશ્ન કહ્યો કે તે તારા ગુરુને કદી પૂછ્યું છે કે એવો કયો પદાર્થ છે કે જે એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય ત્યારે શ્વેતકેતુએ ઉત્તર આપ્યો કે પિતાજી એકને જાણવાથી સર્વ તે વળી બધાનું જ્ઞાન સી રીતે થઈ જાય આવો એને ઉત્તર આપ્યો ત્યાર પછી નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચેનો વચ્ચે સા સામ્ય અને વૈષમ્ય રહેલા છે તો કે પદાર્થ અને એમાંથી બનેલા ઘાટ વચ્ચે રહેલી સમાનતાને આપણે સદૃષ્ટાંત સમજીએ જેમ કે માટી અને એમાંથી બનેલા ઘડાઓ કે ઈટ લોઢું અને તેમાંથી બનેલ તલવાર કે અન્ય ઓજાર સોનું કે તેમાંથી બનેલા બંગડી ચેન જેવા અનેક પ્રકારના ઘરેણા વગેરેમાં સમાન વસ્તુ અનુક્રમે માટી લોઢો છે આ પદાર્થમાંથી અલગ અલગ ઘાટ આપીને તેને જુદા જુદા નામ આપવાની મૂળ પ્રવૃત્તિ અથવા તો પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે વૈષમ્ય દેખાય છે ત્યાર પછી આઠમો પ્રશ્ન આવે છે કોને કોને એકબીજાથી છૂટા પાડી શકાય નહીં અને શા માટે તો કે સાકર છે દૂધમાં ઓગળી જાય છે પરિણામે સાકરને છે એ છૂટી પાડી શકાતી નથી એ જ રીતે જળમાં મીઠું ઓગળી જાય અને પરિણામે મીઠાને પણ છૂટું પાડી શકાતું નથી એ જ રીતે પૃથ્વી જળ તેજ વગેરે પરમેશ્વરનો જ આવિષ્કાર છે એ તત્વોથી પરમેશ્વરને છે અલગ ના કરી શકાય ત્યાર પછી દસમો પ્રશ્ન છે તો કે ઉદાલકે શા માટે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી અને સવારે લઈ આવવા કહ્યું તો કે ઉદાલકે જે પાણીમાં મીઠાનો ગાંગડો નાખ્યો તો એ સવારે લઈ આવવાનું કીધું એનું કારણ શું હતું તો કે કેતુને એ સમજાવવા માંગતા હતા કે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળી ગયા પછી છે એ દેખાતો નથી માત્ર એ પાણી પીવાથી મીઠાની ખારાશ અનુભવી શકાય એ જ રીતે પરમેશ્વર અહીં જ છે છતાં તું જોઈ શકતો નથી એટલે કે પરમેશ્વર છે એ આંખે દેખાતા નથી પણ એને અનુભવી શકાય અને એ રીતે પરમેશ્વર છે એની આપણને ખાતરી થાય છે પ્રશ્નનો જવાબ ફરીવાર જોઈએ તો કે શ્વેતકેતુને એ કીધું કે આ પાણીનો ગાંગડો તું સવારે લઈ જજે સમજાવવા માંગતા હતા કે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળી ગયા પછી એ દેખાતો નથી માત્ર એ ખારા પાણીની અનુભૂતિ થઈ શકે એ જ રીતે પરમેશ્વર અહીં જ છે છતાં તું જોઈ નથી શકતો એટલે પરમેશ્વર આંખે દેખાતા નથી પણ એને અનુભવી શકાય અને એ રીતે પરમેશ્વર છે એની આપણને ખાતરી થાય છે ત્યાર પછી એ સૂચના આવે છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર અંદર આ પ્રશ્ન જોઈએ લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકરૂપતા કયા કયા દ્રષ્ટાંતો આપી વર્ણ વિશે પ્રશ્ન ફરીવાર લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકરૂપતા કયા કયા દ્રષ્ટાંતો આપી વર્ણ વિશે જોઈએ એનો જવાબ લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા માટી લોઢું અને સોનાના દ્રષ્ટાંત આપી વર્ણવી છે ક્યાં ક્યાં દ્રષ્ટાંત આપી તો કે માટી લોઢું અને સોનું જેમ માટીમાંથી ઘડો ઈંટ વગેરે અનેક પદાર્થો બને પણ એ સર્વ પદાર્થોમાં માટી જ રહેલી હોય છે એ જ રીતે લોઢામાંથી છરો તલવાર ખીલા આવા પદાર્થો બને જ્યારે સોનામાંથી બંગડી ચૈન વીંટી અને કંદોરા આ પ્રકારના ઘરેણા બને પરંતુ એમાં પણ સોનું જ રહેલ છે ઉપરાંત વડના ટેટાના કણે કણમાં કંઈ જ દેખાતું ન હોવા છતાં એમાં વડનું ઝાડ છે સમાયેલું છે એમ ઈશ્વર પણ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ વગેરેમાં તેમજ સર્વસૃષ્ટિમાં વ્યાપક છે ઈશ્વરની એકરૂપતા સમજાવવા માટે લેખકે મીઠાનું દ્રષ્ટાંત આપ્યું જેમ પાણીમાં મીઠાનો ગાંગડો નાખવાથી એ પાણીમાં ઓગળી જાય છે પછી એ મીઠાના ગાંગડાને પાણીમાંથી બહાર છે એ કાઢી શકાતો નથી કેમ કે એ પાણીમાં એકરૂપ થઈ જાય છે એ મીઠાવાળા પાણીને ચાખવાથી કે એનો રસ લેવાથી એની ખારાશનો અનુભવ થાય જેમ ઈશ્વર આંખે દેખાતા નથી પણ સર્વ પદાર્થોમાં એકરૂપ થઈ ગયેલા છે એટલે કે ભળી ગયેલા છે એને અનુભવી જ અનુભવ વાણીથી જ આપણે જાણી શકીએ અને ત્યાર પછી મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો જેથી એને પણ થોડી ઘણી હેલ્પ થઈ શકે થેન્ક યુ મિત્રો વિડીયો જોવા બદલ